કે સીએમ રૂપાણી જે છે એ ખુદ પતંગ ચગાવવા માટે પહોંચી ગયા છે. અમદાવાદ ખાડિયા જે છે પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાજરી આપવાના હતા. તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ હાલ ઉપસ્થિત થઈ ગયા છે. ઉત્તરાયણના પર્વનો અનેરો ઉત્સાહ જે છે એ જોવા મળી રહ્યો છે. સીએમ રૂપાણી જે છે એ ખુદ આનંદમાં લાગી રહ્યા છે. મકર સંક્રાંતિ જે દેશભરમાં જે છે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો ત્યારે સીએમ રૂપાણી પણ ઉત્તરાયણનો આ પર્વ ઉજવવા માટે ખાસ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. પવન પણ મોજમાં છે, પતંગો પણ ચગી રહ્યા છે. તો ત્યારે જે છે એ આપણા સીએમ કહી શકાય એવા રૂપાણી પણ જે છે એ પોતે ઉત્તરાયણનો આનંદ લેવા માટે આવી ચૂક્યા છે. આકાશમાં ઉડતી પતંગો જે છે તેઓ નિહાળી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળે છે, કેમ કે સીએમ રૂપાણી જે છે એ ખુદ ત્યાં આવી ગયા છે. પતંગ ચગાવવા માટે, ઉત્તરાયણના પર્વનો લુફ્ત લેવા માટે એ ખુદ પહોંચી ગયા છે. ત્યારે લોકોની ભીડ જમા થઈ છે તેમને મળવા માટે. લોકોમાં એક અનેરો જ આનંદ જોવા મળે છે. સવારથી જ ઉત્તરાયણના દિવસે જે છે એ પવન પણ મોજમાં છે. તો ત્યારે આજ જે પવનમાં પોતાની પણ પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાલ ઉપસ્થિત થઈ ગયા છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ પતંગ ચગાવશે ત્યારે કેટલાની પતંગ જે છે તેઓ કાપે છે અને કઈ રીતના ઉત્તરાયણનો પર્વ જે છે તેઓ ઉજવશે. અને સાથે જે છે એ ફિલ્મ જગતના સેલિબ્રિટી મનોજ જોશી તેમની સાથે ઉપસ્થિત છે. સીએમ રૂપાણી સાથે જે છે મનોજ જોશી પણ જોડાયા છે. ખૂબ જ જે છે પ્રચલિત ચહેરાઓ એક સાથે જે છે જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણના પર્વની મજા જ એ છે કે નાનાથી લઈને મોટા સૌ કોઈને એક સાથે લાવી દે છે આ પર્વ. અને દરેક પોતાની ઉંમર ભૂલીને આ ઉત્સાહ જે છે આ એક પર્વ જે છે એનો આનંદ લેવામાં મચી પડે છે. નાનાથી લઈને મોટા સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળે છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં સીએમ રૂપાણીની જ્યારે આવવાની ખબર મળતા જ તેમાં અનેરો એક ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે અત્યારના જે છે સીએમ રૂપાણી ત્યાં પહોંચી ગયા છે ઉત્તરાયણના પર્વનો આનંદ લેવા માટે, લુફ્ત લેવા માટે. અને સાથે મનોજ જોશી પણ જોડાયા છે. આજુબાજુ ઉડતી જે પતંગ છે તેમને નિહાળી રહેલા તેઓ નજરે ચડે છે. ત્યારે બીજી બાજુ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કોઈ પણ પર્વ હોય તો ત્યારે ગુજરાતીઓ તેને અલગ જ પોતાની સ્ટાઇલમાં ઉજવતા હોય છે. તો ત્યારે જે છે ગેસના બલૂન હોય કે પછી ટેટૂની વાત હોય, અલગ અલગ વસ્તુઓ જે છે એની સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. યુવાનોમાં એક અનેરો ક્રેઝ દેખાઈ રહ્યો છે. ટેટૂનો ટ્રેન્ડ દર વર્ષે જે છે બદલાતો રહે છે. તો ત્યારે આ વર્ષે પણ જે છે એ પતંગનું ટેટૂ જે છે ખૂબ જ ઇન ટ્રેન્ડ છે. અને સાથે હાર્ટ શેપના જે ગેસના બલૂન્સ છે તે બાળકોમાં, સ્પેશિયલી ટીનેજર્સ જે છે તેમનો ક્રેઝ ખૂબ જ જોવા મળ્યો છે. ત્યારે એક બાજુ દ્રશ્યોમાં જે છે એ હોળી રમાતી હોય તેવું લાગી રહ્યું છે. બધા જ મન મૂકીને આનંદ લૂટી રહ્યા છે આ પર્વનો. અને બીજી બાજુ વાત કરીએ તો સીએમ રૂપાણી જ્યાં પહોંચ્યા છે તો ત્યાં ભારે ભીડ જમા થઈ ગઈ છે. સીએમ રૂપાણી જે છે તેઓ ત્યાં પહોંચી ગયા છે. તો ત્યારે ભારે ભીડ જમા થઈ ગઈ છે અને હવે તેઓ પતંગ ચગાવવા જઈ રહ્યા છે. અલગ અલગ લોકો સાથે વાતચીત કરતા પણ તેઓ નજરે પડ્યા છે. અમદાવાદીઓમાં એક અનેરો જ ઉત્સાહ છે અને દરેક પર્વને જેવો અલગ રીતે અલગ અંદાજથી ઉજવતા હોય છે ત્યારે એ જ રંગમાં રંગાવવા માટે સીએમ રૂપાણી અને મનોજ જોશી પણ ત્યાં પહોંચી ગયા છે. ઉત્તરાયણના પર્વનો જે ઉત્સાહ જે છે એમાં વધારો કરવા માટે સીએમ રૂપાણી હાલ ઉપસ્થિત થઈ ગયા છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જ્યારથી તેઓ આવવાના હતા તે ખબર મળતા જ લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્તરાયણમાં ધાબા ઉપર ઊંધિયું, જલેબી એવા અવનવા પકવાન તો જોવા મળે જ છે, પણ સાથે અવનવા પતંગો જોવા મળે છે. અને વીટીવી પર આપ લાઈવ જોઈ રહ્યા છો સીએમ રૂપાણી જે રીતના પતંગ ચગાવી રહ્યા છે. ખુદ સીએમ જે છે એ આ ઉત્તરાયણના પર્વનું જશ્ન મનાવી રહ્યા છે અને જે રીતના જે છે પતંગ પોતાની ખેંચી રહ્યા છે તેના ઉપરથી કહી શકાય કે ઉત્તરાયણ પર્વ જે છે તેમનો પણ ખૂબ જ ખાસ છે. એટલે નાનાથી સીએમ રૂપાણી જે છે એ ખુદ પતંગ ચગાવવા માટે પહોંચી ગયા છે.
અમદાવાદ ખાડિયા જે છે પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાજરી આપવાના હતા, તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ હાલ ઉપસ્થિત થઈ ગયા છે. ઉત્તરાયણના પર્વનો અનેરો ઉત્સાહ જે છે એ જોવા મળી રહ્યો છે. સીએમ રૂપાણી જે છે એ ખુદ આનંદમાં લાગી રહ્યા છે. મકર સંક્રાંતિ જે દેશભરમાં જે છે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો ત્યારે સીએમ રૂપાણી પણ ઉત્તરાયણનો આ પર્વ ઉજવવા માટે ખાસ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. પવન પણ મોજમાં છે, પતંગો પણ ચગી રહ્યા છે, તો ત્યારે જે છે એ આપણા સીએમ કહી શકાય એવા રૂપાણી પણ જે છે એ પોતે ઉત્તરાયણનો આનંદ લેવા માટે આવી ચૂક્યા છે. આકાશમાં ઉડતી પતંગો જે છે તેઓ નિહાળી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળે છે, કેમ કે સીએમ રૂપાણી જે છે એ ખુદ ત્યાં આવી ગયા છે. પતંગ ચગાવવા માટે, ઉત્તરાયણના પર્વનો લુફ્ત લેવા માટે એ ખુદ પહોંચી ગયા છે. ત્યારે લોકોની ભીડ જમા થઈ છે તેમને મળવા માટે. લોકોમાં એક અનેરો જ આનંદ જોવા મળે છે. સવારથી જ ઉત્તરાયણના દિવસે જે છે એ પવન પણ મોજમાં છે, તો ત્યારે આજ જે પવનમાં પોતાની પણ પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ પતંગ ચગાવશે ત્યારે કેટલાની પતંગ જે છે તેઓ કાપે છે અને કઈ રીતના ઉત્તરાયણનો પર્વ જે છે તેઓ ઉજવે છે. અને સાથે જે છે એ ફિલ્મ જગતના સેલિબ્રિટી સીએમ રૂપાણી જે છે એ ખુદ પતંગ ચગાવવા માટે પહોંચી ગયા છે. અમદાવાદ ખાડિયા જે છે પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાજરી આપવાના હતા, તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ હાલ ઉપસ્થિત થઈ ગયા છે. ઉત્તરાયણના પર્વનો અનેરો ઉત્સાહ જે છે એ જોવા મળી રહ્યો છે. સીએમ રૂપાણી જે છે એ ખુદ આનંદમાં લાગી રહ્યા છે. મકર સંક્રાંતિ જે દેશભરમાં જે છે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો ત્યારે સીએમ રૂપાણી પણ ઉત્તરાયણનો આ પર્વ ઉજવવા માટે ખાસ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. પવન પણ મોજમાં છે, પતંગો પણ ચગી રહ્યા છે, તો ત્યારે જે છે એ આપણા સીએમ કહી શકાય એવા રૂપાણી પણ જે છે એ પોતે ઉત્તરાયણનો આનંદ લેવા માટે આવી ચૂક્યા છે. આકાશમાં ઉડતી પતંગો જે છે તેઓ નિહાળી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળે છે, કેમ કે સીએમ રૂપાણી જે છે એ ખુદ ત્યાં આવી ગયા છે. પતંગ ચગાવવા માટે, ઉત્તરાયણના પર્વનો લુફ્ત લેવા માટે એ ખુદ પહોંચી ગયા છે. ત્યારે લોકોની ભીડ જમા થઈ છે તેમને મળવા માટે. લોકોમાં એક અનેરો જ આનંદ જોવા મળે છે. સવારથી જ ઉત્તરાયણના દિવસે જે છે એ પવન પણ મોજમાં છે, તો ત્યારે આજ જે પવનમાં પોતાની પણ પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાલ ઉપસ્થિત થઈ ગયા છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ પતંગ ચગાવશે ત્યારે કેટલાની પતંગ જે છે તેઓ કાપે છે અને કઈ રીતના ઉત્તરાયણનો પર્વ જે છે તેઓ ઉજવે છે. અને સાથે જે છે એ ફિલ્મ જગતના સેલિબ્રિટી સીએમ રૂપાણી જે છે એ ખુદ પતંગ ચગાવવા માટે પહોંચી ગયા છે. અમદાવાદ ખાડિયા જે છે પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાજરી આપવાના હતા, તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેઓ હાલ ઉપસ્થિત થઈ ગયા છે. ઉત્તરાયણના પર્વનો અનેરો ઉત્સાહ જે છે એ જોવા મળી રહ્યો છે. સીએમ રૂપાણી જે છે એ ખુદ આનંદમાં લાગી રહ્યા છે. મકર સંક્રાંતિ જે દેશભરમાં જે છે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો ત્યારે સીએમ રૂપાણી પણ ઉત્તરાયણનો આ પર્વ ઉજવવા માટે ખાસ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. પવન પણ મોજમાં છે, પતંગો પણ ચગી રહ્યા છે, તો ત્યારે જે છે એ આપણા સીએમ કહી શકાય એવા રૂપાણી પણ જે છે એ પોતે ઉત્તરાયણનો આનંદ લેવા માટે આવી ચૂક્યા છે. આકાશમાં ઉડતી પતંગો જે છે તેઓ નિહાળી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળે છે, કેમ કે સીએમ રૂપાણી જે છે એ ખુદ ત્યાં આવી ગયા છે. પતંગ ચગાવવા માટે, ઉત્તરાયણના પર્વનો લુફ્ત લેવા માટે એ ખુદ પહોંચી ગયા છે. ત્યારે લોકોની ભીડ જમા થઈ છે તેમને મળવા માટે. લોકોમાં એક અનેરો જ આનંદ જોવા મળે છે. સવારથી જ ઉત્તરાયણના દિવસે જે છે એ પવન પણ મોજમાં છે, તો ત્યારે આજ જે પવનમાં પોતાની પણ પતંગ ચગાવવા માટે સીએમ રૂપાણી હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ પતંગ ચગાવશે ત્યારે કેટલાની પતંગ જે છે તેઓ કાપે છે અને કઈ રીતના ઉત્તરાયણનો પર્વ જે છે તેઓ ઉજવે છે. અને સાથે જે છે એ ફિલ્મ જગતના સેલિબ્રિટી મનોજ જોશી તેમની સાથે ઉપસ્થિત છે. સીએમ રૂપાણી સાથે જે છે મનોજ જોશી પણ જોડાયા છે. ખૂબ જ જે છે પ્રચલિત ચહેરાઓ એક સાથે જે છે જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણના પર્વની મજા જ એ છે કે નાનાથી લઈને મોટા સૌ કોઈને એક સાથે લાવી દે છે આ પર્વ. અને દરેક પોતાની ઉંમર ભૂલીને આ ઉત્સાહ જે છે આ એક પર્વ જે છે એનો આનંદ લેવામાં. અમદાવાદ, બરોડા, સુરત, હવે તો સમગ્ર ગુજરાતમાં લોકો પતંગ ઉત્સવ અને
પતંગ ઉડાવી ચગાવીને ખૂબ આનંદ પ્રાપ્ત કરે છે અને મકર સંક્રાંતિ એ યુવાનો માટે ખૂબ યાદગાર પ્રસંગ હોય છે. બધાને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સત્તર તારીખે ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ઇઝરાયલના વડાપ્રધાન બંને અહીંયા અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો અને ભવ્ય સ્વાગત થશે. સાબરમતી આશ્રમ દર્શન કરીને બાવડા આઈ ક્રિએટ એટલે કે સ્ટાર્ટઅપ અને નવા વિચારો નવા ઇનોવેશન એ કાર્યક્રમ થશે. ત્યાર પછી સાબરકાંઠામાં ઇઝરાયલ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સી ખેતીમાં વિશેષ સંશોધનો અને ખેડૂતોને લાભ થાય એ કાર્યક્રમ છે અને ત્યાર પછી એ પરત જશે. એટલે અગાઉ થયેલા જ છે, એ વધુ ને વધુ વિકાસ વિકસિત થાય અને ગુજરાત સરકાર ઇઝરાયલની વિશેષતાઓ એ અંગેની પણ ચર્ચા કરવાની છે. સિક્યુરિટીઝ અને ઇન્ટેલિજન્સી એ અંગેના પણ અમે લોકો ચર્ચા કરીને એમનો ટેકનોલોજી અને એમની વિશેષતાઓ એ ગુજરાતના સુરક્ષા માટે પણ ઉપયોગી બનશે એ બાબતની ચર્ચા કરીશું. ગઈકાલે જ પ્રાસલામાં જે ઘટના ઘટી, ત્રણ દીકરીઓના મોત થયા. રાજ્ય સરકારે 4-4 લાખ રૂપિયાની સહાયતા આપી છે. કલેક્ટરને તપાસ સોંપી છે. શોર્ટ સર્કિટથી આગનો બનાવ બન્યો છે અને આ દુઃખદ ઘટના છે. આપણે બધા એ બાબતની ચિંતા અને સંવેદના વ્યક્ત કરી છે, દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના આધારે ભવિષ્યમાં આવું ન ઘટે એના પગલા પર સરકાર લેશે. આજ મકર સંક્રાંતિ કા ઉત્સવ ગુજરાત મના રહા હૈ. ગુજરાત કે લીએ નવરાત્રી ઓર મકર સંક્રાંતિ ये दो बड़े उत्सव रहते हैं जो गुजरात के साथ जुड़े होते हैं. गुजरात के ब्रांड भी है गरबा और पतंग. आज पूरे गुजरात में लोग पतंग महोत्सव मना रहे हैं. पूरे देशवासियों को मकर संक्रांति की शुभकामनाएं देता हूं. आज सूर्य मकर राशि में प्रवेश कर रहा है. शुभ कार्यों का प्रारंभ भी हो रहा है. आने वाले दिनों में सभी को बहुत बहुत शुभकामनाएं. खास करके इस तरह से इजराइल के पीएम और ये दोनों 17 तारीख को हमारी टेक्नोलॉजी और उनका 17 तारीख को इजराइल के पीएम और भारत के लोकप्रिय प्रधानमंत्री मोदी जी गुजरात आ रहे हैं. बड़ा भव्य स्वागत भी होगा, रोड शो होगा, आई क्रिएट जिसमें नया इनोवेशन इजराइल टेक्नोलॉजी का सहयोग भी मिलेगा और खास तौर पर कृषि में सेंटर ऑफ एक्सेलेंसी इजराइल द्वारा जो चल रहा है, विशेष तौर पर किसानों को और कृषि को लाभ मिले उसका भी कार्यक्रम होगा. और इजराइल की जो विशेषता है सिक्योरिटी इंटेलिजेंसी उसमें भी उनका सहयोग गुजरात को और देश को प्राप्त होगा. पंजाब आप जो कच्छ में जवान जो शहीद थे ये लेना मत. आप नहीं आप जो તો સીએમ રૂપાણીએ જે છે ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી છે. શુભ દિવસો અને શુભ કાર્યોની શરૂઆત થશે તેવો એક મેસેજ આપ્યો છે. અને તમામ જે છે ભીડ વચ્ચે તેઓએ પતંગ ઇન્ડસ્ટ્રીની પણ વાત કરી છે અને સાથે સાથે જે છે એ 17 તારીખે ભારતના અને ઇઝરાયલના વડાપ્રધાનના જે વડાપ્રધાનની મુલાકાત છે તેના વિશે પણ તેઓએ ચર્ચા કરી.
ઉત્તરાયણનો પર્વ જે છે એ ગુજરાત માટે જે છે એ એક ચિહ્ન સમાન છે. નવરાત્રિ અને ઉત્તરાયણને જે છે ખાસ પર્વો ગણાવ્યા છે. તો ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતના સીએમ રૂપાણી જે છે ઉત્તરાયણના પર્વનો આનંદ ઉઠાવી રહ્યા છે.